મિત્રો ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ બે એક ચલ સ્વાભાવિક સમીકરણ સ્વાધ્યાય 2.4 એનો પ્રશ્ન 9 દાદાજીની ઉંમર તેમની પૌત્રની ઉંમર કરતા 10 ગણી છે અહીંયા બે વ્યક્તિઓ છે દાદાજી અને પૌત્રી દાદાજીની ઉંમર પૌત્રની ઉંમર કરતા 10 ગણી છે એટલે દાદાજીની ઉંમર વધારે હોય સ્વાભાવિક છે આપણે સમજી શકીએ તો પૌત્રની ઉંમર ઓછી છે તો આપણે એકની જ ઉંમર ધારીએ છે એની ઉપરથી બીજા વ્યક્તિની ઉંમર શોધવાની હોય તો ધારી લઈએ ધારો કે પૌત્રની હાલની ઉંમર બરાબર એક્સ પ્લસ હવે દાદાજીની હાલની ઉંમર પૌત્રની હાલની ઉંમર કરતા 10 ગણી છે 10 ગણી એટલે ગુણવાના 10 વડે ગુણવાના તો મિત્રો દાદાજીની હાલની ઉંમર સમજી ગયા છો તમે કેટલી થાય દાદાજીની હાલની ઉંમર પૌત્રની જે હાલની ઉંમર છે એને આપણે 10 વડે ગુણવાના છે 10 ગણી છે 10 વડે ગુણવાના તો દાદાજીની હાલની ઉંમર થઈ 10 એક્સ વર્ષ પાછળ વર્ષ લખવા ખૂબ જરૂરી છે હવે જો તેમની ઉંમર પૌત્રની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય મિત્રો અહીંયા ફરીથી જે તેમની એટલે દાદાજીની ઉંમર પૌત્રની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે પણ અહીંયા કઈ ઉંમરની વાત કરવાની છે તો હાલની ઉંમર જ આટલા 5 વર્ષ કે 10 વર્ષ પછી કે 10 વર્ષ પહેલા આવું કશું ઉલ્લેખ કર્યો નથી એટલે અહીંયા દાદાની ઉંમર જે પૌત્રની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે એ મિત્રો હાલની ઉંમરની જ વાત કરેલી છે તો અહીંયા દાદાજીની ઉંમર 10 એક્સ વર્ષ છે પૌત્રની ઉંમર એક્સ વર્ષ છે એટલે કે આ ઉંમર 10 એક્સ એ પૌત્રની હાલની ઉંમર એક્સ કરતા 54 વર્ષ વધારે છે તો મિત્રો આપણે જયારે એક કરતા બીજી વસ્તુ વધારે કે ઓછી હોય ત્યારે આપણે હંમેશા બંનેની સરખામણી કરવી પડે સમીકરણ બનાવવા માટે સમીકરણ બનાવવા માટે બંનેની ઉંમર સરખી કરવી પડે સરખી કરવા માટે હું તમને દરેક વખતે બે ઓપ્શન સમજાવું છું કે જે વધુ છે એમાંથી વધુ જેટલા હોય એટલા બાદ કરો દાદાની ઉંમર 54 વર્ષ વધારે છે તો દાદાની ઉંમર માંથી 54 બાદ કરો તો એ પૌત્રની ઉંમર જેટલા થાય અથવા જે ઓછી છે પૌત્રની ઉંમર ઓછી છે કેટલી ઓછી છે 54 વર્ષ દાદાની ઉંમર વધારે છે તો મતલબ દાદા કરતા પૌત્રની ઉંમર 54 વર્ષ ઓછી છે તો જે ઓછી છે એ જેટલી ઓછી છે એમાં ઉમેરો તો પૌત્રની ઉંમર 54 વર્ષ ઓછી છે તેમાં 54 ઉમેરો એટલે એક્સ પ્લસ 54 કરો તો એ દાદાજીની ઉંમર જેટલી થઈ જાય એટલે 10 એક્સ વર્ષ જેટલી થઈ જાય તો હવે આપણે અને હંમેશા આપણે દરેક દાખલામાં એવું જ કરીએ જે ઓછી છે એમાં ઉમેરીએ છીએ તો અહીંયા પહેલા લખી દઈએ કે દાદાજીની ઉંમર પૌત્રની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે તો માટે આપણે બંનેની ઉંમર સરખી કરવી છે તો દાદાજીની ઉંમર બરાબર પૌત્રની ઉંમર પ્લસ 54 આપણે લખી શકીએ દાદાજીની ઉંમર 54 વર્ષ વધારે છે તો બંનેની ઉંમર સરખા કરવા માટે પૌત્રની ઉંમર ઓછી છે આપણે 54 ઉમેરી લીધા હવે દાદાજીની ઉંમર છે 10 એક્સ પૌત્રની ઉંમર છે એક્સ એક્સ પ્લસ 54 હવે આપણે એક્સ ને ડાબી બાજુ લાવીએ એકદમ સરળ દાખલો છે તો એક્સ ને ડાબી બાજુ લાવીએ તો એક્સ માઇનસ થઈ જશે 10 એક્સ માઇનસ એક્સ બરાબર 54 10 એક્સ માઇનસ એક્સ બાદબાકી કરીએ તો 9 એક્સ મળે 9 એક્સ બરાબર 54 એક્સ બરાબર 54 છે 9 9 6 54 એક્સ બરાબર 6 મળે આપણને બંનેની ઉંમર શોધવાની છે તો એક્સ બરાબર 6 એટલે એક્સ એ પૌત્રની હાલની ઉંમર છે તો માટે આપણે લખી શકીએ પૌત્રની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ સોરી 6 વર્ષ અને દાદાજીની હાલની ઉંમર બરાબર 10 એક્સ એટલે 10 ગુણ્યા એક્સ ની કિંમત છે 6 એટલે 60 વર્ષ થાય તો અહીં આપણે જોઈ શકીએ છીએ પૌત્રની ઉંમર 6 છે અને દાદાની ઉંમર 60 છે તો પૌત્રની ઉંમર કરતા એટલે કે 6 વર્ષ કરતા 10 ગણા થાય 60 એટલે પૌત્રની ઉંમર કરતા દાદાની ઉંમર 10 કરી છે બીજી રીતે જોઈએ તો
તો છ કરતા સાહીઠ કેટલા વધુ છે? તો છ માં 54 ઉમેરીને 60 થાય, એનો અર્થ એ થાય કે પૌત્રની ઉંમર કરતા દાદાની ઉંમર 54 વર્ષ વધુ છે. તો આ પ્રશ્ન નવ થયો, એકદમ સરળ દાખલો છે, એટલે તમે સરળતાથી ગણી શકશો. હવે પ્રશ્ન 10. અમનની હાલની ઉંમર 3 ગણી છે, દસ વર્ષ પહેલા તેની ઉંમર, તેની એટલે અમનની ઉંમર, તેના પુત્રની ઉંમર, તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય તો તેમની હાલની ઉંમર શોધો. અહીંયા પણ ઉંમર વાળો દાખલો જ છે. અમન ની હાલની ઉંમર તેના પુત્ર ની હાલની ઉંમર કરતા 3 ગણી છે. તો અહીંયા અમન અને તેનો પુત્ર બે વ્યક્તિની ઉંમર ની સરખામણી કરેલી છે. તો અમન ની ઉંમર પુત્ર ની ઉંમર કરતા 3 ગણી છે. તો આપણે સમજી શકીએ કે અમન ની ઉંમર અને પુત્ર ની ઉંમર બેમાંથી કોની ઉંમર ઓછી હોય? તો આપણે સમજી શકીએ પુત્ર ની ઉંમર ઓછી હોય. આપણે હંમેશા ધારીએ છીએ જેની ઉંમર ઓછી હોય તો આપણે કોના માટે એક્સ ધારીશું? પુત્ર ની ઉંમર. તો ધારો કે અમન ના પુત્ર ની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ, તો લખી શકીએ અમન ની હાલની ઉંમર પુત્ર ની હાલની ઉંમર કરતા 3 ગણી છે. તો અમન ની હાલની ઉંમર મિત્રો 3 ગણી છે, એટલે 3 વડે ગુણીશું. અમન ની ઉંમર કરતા 3 ગણી છે, એટલે અમન ની ઉંમર 3 વડે ગુણીએ, એટલે સોરી અમન ની પુત્ર ની ઉંમર કરતા 3 ગણી છે, એટલે અમન ની હાલની ઉંમર શોધવા પુત્ર ની ઉંમર 3 વડે ગુણીએ, એટલે અમન ની હાલની ઉંમર મળે 3x વર્ષ. હવે આગળ 10 વર્ષ પહેલા તેની ઉંમર, તેની એટલે અમન ની ઉંમર, તેના પુત્ર ની ઉંમર કરતા 5 ગણી હોય. મિત્રો હવે જે બંને ની ઉંમર ની સરખામણી કરવાની છે, એમાં અમન ની ઉંમર પુત્ર ની ઉંમર કરતા 5 ગણી હોય, પરંતુ ક્યારની વાત છે? 10 વર્ષ પહેલા. અહીંયા આપણી પાસે બંને ની હાલની ઉંમર છે, અમન ના પુત્ર ની હાલની ઉંમર છે 1x વર્ષ અને અમન ની હાલની ઉંમર છે 3x વર્ષ. હવે બંને ની 10 વર્ષ પહેલાની ઉંમર ની સરખામણી કરીએ તો અમન ની ઉંમર પુત્ર ની ઉંમર કરતા 5 ગણી છે. અમન ની ઉંમર 5 ગણી છે, એનો અર્થ એ થાય કે બંને ની ઉંમર આપણે સરખી કરવી હોય તો પુત્ર ની ઉંમર ને 5 વડે ગુણવા પડે. અમન ની ઉંમર 5 ગણી છે. મિત્રો આટલું આપણે સરળતાથી સમજી શકીએ, અમન એ પિતા છે અને એનો પુત્ર છે, એની ઉંમર કરતા અમન ની ઉંમર 5 ગણી છે. તો બંને ની ઉંમર સરખી કરવા માટે આપણને એટલી તો ખબર પડે કે પુત્ર ની ઉંમર જ ઓછી હોય, અને બંને ની ઉંમર સરખી કરવા માટે પુત્ર ની ઉંમર ને 5 વડે ગુણવા પડે. પરંતુ એ કઈ ઉંમર? 10 વર્ષ પહેલાની. તો સૌથી પહેલા આપણે સરખામણી કરીએ એ પહેલા આપણી પાસે બંને ની હાલની ઉંમર છે, એના પરથી બંને ની આપણે 10 વર્ષ પહેલાની ઉંમર શોધવી પડે. તો સૌથી પહેલા 10 વર્ષ પહેલા અમન ના પુત્ર ની ઉંમર અત્યારે હાલ 1x વર્ષ છે, તો 10 વર્ષ પહેલા અત્યારની ઉંમર કરતા 10 વર્ષ ઓછી હોય, એટલે x માઇનસ 10 વર્ષ થાય. એ જ રીતે 10 વર્ષ પહેલા અમન ની ઉંમર પણ હાલની ઉંમર કરતા 10 વર્ષ ઓછી હોય, એટલે 10 વર્ષ પહેલા
અમરની ઉંમર હાલની ઉંમર 3x છે એના કરતા 10 ઓછી હોય એટલે 3x માઇનસ 10 વર્ષ થાય. તો મિત્રો આ બંનેની 10 વર્ષ પહેલાની ઉંમર મળી. હવે આ બંને 10 વર્ષ પહેલાની ઉંમરની સરખામણી કરીએ તો 10 વર્ષ પહેલા અમરની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી હતી. મિત્રો આપણી પાસે બંનેની 10 વર્ષ પહેલાની ઉંમર છે. હવે અમરની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણી હતી એટલે અમરની ઉંમર 5 ગણી હતી તો આપણે બંનેને સરખા કરવા માટે પુત્રની ઉંમરને 5 વડે ગુણવા પડે. મિત્રો દરેક વખતે હું એક ને એક વસ્તુ પુનરાવર્તન કરું છું, ખાસ ધ્યાન રાખજો. અમરની ઉંમર 5 ગણી છે તો સરખા કરવા માટે અમરની ઉંમરને પણ એના પુત્રની ઉંમરને 5 વડે ગુણવા પડે. તો આપણે લખી શકીએ અમરની ઉંમર બરાબર 5 ગુણ્યા પુત્રની ઉંમર. હવે અમરની ઉંમર છે 3x માઇનસ 10 અને પુત્રની ઉંમર છે x માઇનસ 10. આ સમીકરણ બની ગયું. સૌથી પહેલા જમણી બાજુ કૌંસ ખોલી જઈએ તો 5x માઇનસ 50 થશે. હવે અહીંયા આપણે ડાબી બાજુ x સ્વરૂપદ અચળ પદ છે, જમણી બાજુ પણ x સ્વરૂપદ અચળ પદ છે. તો સૌથી પહેલા જમણી બાજુથી x સ્વરૂપદ ચલ સ્વરૂપદ ડાબી બાજુ લાવીએ એટલે 3x માઇનસ 5x માઇનસ થઈ ગયા. માઇનસ 10 સામે લીધીએ તો સામે માઇનસ 50 અને પ્લસ 10. 3x માઇનસ 5x એટલે માઇનસ 2x વધે. માઇનસ 50 પ્લસ 10 માઇનસ 40. સૌથી પહેલા માઇનસ 6 સાથે સામે લઈ જઈએ અથવા તો માઇનસ 2 ને છેદમાં લઈ જઈએ તો પણ ચાલે. માઇનસ 6 સાથે સામે લઈ જઈએ તો સામે માઇનસ 40 છે, પ્લસ 40 થઈ જાય. હવે 2 છેદમાં લઈ જઈએ તો 20 2 40 20 વર્ષ અને અમરની હાલની ઉંમર બરાબર 3 × 20 બરાબર 60 વર્ષ. મિત્રો અમરની હાલની ઉંમર 20 વર્ષ છે, અમરના પુત્રની અને અમરની હાલની ઉંમર 60 વર્ષ છે તો આના કરતા 3 ગણા છે એ આપણે જોઈ શકીએ છીએ. બીજો 10 વર્ષ પહેલા અમરની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણી હતી તો અત્યારે અમરના પુત્રની ઉંમર 20 વર્ષ હોય તો 10 વર્ષ પહેલાની ઉંમર 10 વર્ષ હોય. અમરની હાલની ઉંમર 60 વર્ષ હોય તો 10 વર્ષ પહેલા 50 વર્ષ હોય. તો 10 વર્ષ પહેલા અમરની ઉંમર 50 છે અને એના પુત્રની ઉંમર 10 છે તો 10 કરતા 50 5 ગણા થઈ ગયા. એટલે અહીં આપણે ચોક્કસપણે કહી શકીએ કે આપણો જવાબ સાચો છે. એટલે આ રીતે આ કોટ પ્રશ્નો છે રકમવાળો દાખલા કે સમીકરણના આગળના જે સ્વાધ્યાયમાં જોઈએ એ દાખલામાં આપણો જવાબ સાચો છે કે ખોટો એ આપણે જાતે મિત્રો ચકાસી શકીએ. તો આ રીતે અહીંયા આ સ્વાધ્યાય 2.4 જે છે એમાં આ જે કુટ પ્રશ્નો છે 10 કુટ પ્રશ્નો એ અહીંયા પૂરા થાય છે. બધા જ કુટ પ્રશ્નો છે એ સમજી વિચારીને આપણે કરીએ. અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે, જેમ કે હું વારંવાર કહું છું કે અમરની ઉંમર 3 ગણી છે તો સરખા કરવા માટે પુત્રની ઉંમરને 3 વડે ગુણવા પડે. ત્યારબાદ અહીંયા અમરની ઉંમર 5 ગણી થાય છે તો સરખા કરવા માટે પુત્રની ઉંમરને 5 વડે ગુણવા પડે. બાકી તો બધું બધા દાખલામાં એઝ ઇટ ઇઝ સામાન્ય જ વસ્તુ આવતી હોય છે. હવે ત્યાર પછીના વિડીયોમાં જોઈશું સ્વાધ્યાય 2.5.